नमस्ते विद्यार्थी मित्रों, हिलकन क्लासीस में तमारू स्वागत है। धोरण दस विषय विज्ञान पाठ पहलो रासायनिक प्रक्रियाओं ने समीकरण। आम आपने बे वीडियो बना गया अगौ जो गया समीकरण कोने कहवाय, प्रक्रिया को कोने कहवाय, निपज कोने कहवाय, बधु जोई गया छे। जो तमारे बधु जोतु होय तो नीलकंठ क्लासीस नी चेनल उपर जाई लाइक करो, सब्सक्राइब करो। आजे आपणे रासायणिक समीकरणने संतुलित करता शीखशुं के समीकरण संतुलित केम थाय। मोस्ट टाइम पीछे आगळ जाता तमे दस पछी जो साइंस राखो तो अहींया काम आवशे। तमारे चेप्टरमां टूंका प्रश्नमां बे मार्कमां पूछाय के आपेल समीकरणने संतुलित करो। खास ध्यान राखजो अने घरेथी प्रेक्टिस करजो, बे तन वार त्यारे आवडशे। संतुलित रासायणिक समीकरण कोने कहेवाय? दळ संचयना नियम मुजब रासायणिक प्रक्रियामां द्रव्यनुं सर्जन थतुं नथी के विनाश थतो नथी, एटले के प्रक्रियको अने निपजमां रहेल कुल तत्वनुं दळ केवुं होय छे? समान होय छे। कुल तत्वनुं दळ छे ए समान छे, एटले के प्रक्रियकोमां के निपजमां द्रव्यनुं नथी सर्जन थतुं, नथी विनाश थतुं। आगला वीडियोमां आपणे जोयुं हतुं के ऊर्जानो जथ्थो अचळ छे, एवी ज रीतना द्रव्यनुं दळय अचळ छे। केम अचळ? एना प्रमाणमां कोई फेरफार थतो नथी, एनું નવું સર્જન નથી થતું કે વિનાશ નથી થતો, જેટલું છે એટલું ને એટલું રહે છે। ખાલી એનું દળ છે એ પ્રક્રિયકોમાંથી નિપજમાં જાય એટલો જ ફેર પડે છે, બાકી એનો નથી સર્જન થતું, નથી વિનાશ થતો। એટલે આ દળ સંચયનો નિયમ એમ કહે છે કે ભાઈ દળ સંચયના નિયમ મુજબ તત્વનું દળ હંમેશા માટે કેવું રહે છે? સમાન રહે છે, કોઈ દિવસ ફેર પડતો નથી। નિયમ આટલો જ છે ખાલી, દળ સંચયનો નિયમ કે તત્વનું દળ હંમેશા સમાન હોય છે, એનું સર્જન થતું નથી કે એનો વિનાશ થતો નથી। ઉદાહરણ તરીકે સમજી આપને, બે સમીકરણ આપ્યા છે તમને ઉદાહરણમાં કે કોને સંતુલિત કહેવાય અને કોને અસંતુલિત કહેવાય સમીકરણો। તો પહેલું ઉદાહરણમાં એચ ટુ પ્લસ ઓ ટુ, પ્રક્રિયાની નિશાની એચ ટુ ઓ। તો એચ ટુ છે એ હાઇડ્રોજન વાયુ છે, આ ઓક્સિજન વાયુ છે, એ બે પ્રક્રિયા કરી અને પાણી બનાવે છે, એચ ટુ ઓનું સર્જન કરે છે। તો અહીંયા આ સમીકરણ સંતુલિત છે કે અસંતુલિત એ જોઈ લઈ। આ બીજું ઉદાહરણ ઝેડ એન એચ ટુ એસ ઓ ફોર, પ્રક્રિયા કરી ઝેડ એન એસ ઓ ફોર અને એચ ટુ બનાવે છે। હવે કોણ સંતુલિત છે અને કોણ અસંતુલિત છે? કે જો સમીકરણ સંતુલિત હોય તો આપણે એને સંતુલિત કરવાની જરૂર નથી, જો સમીકરણ અસંતુલિત હોય તો એને સંતુલિત કરવું પડશે પહેલા આપણે। જોઈ લઈએ આમાં, એના માટે કોષ્ટક બનાવે, તત્વ, પ્રક્રિયામાં રહેલ પરમાણુની સંખ્યા, નિપજોમાં રહેલ પરમાણુની સંખ્યા, પ્રક્રિયકોમાં રહેલ, પ્રક્રિયકો કોને કહેવાય, નિપજ કોને કહેવાય, આગલા વિડીયોમાં જોઈ ગયા। આ જે પ્રક્રિયાની નિશાની છે એની ડાબી બાજુ જે હોય એ બધા પ્રક્રિયકો છે અને જમણી બાજુ જે બધી નિપજ છે। તો આ પ્રક્રિયકોમાં અને નિપજમાં તત્વનું પ્રમાણ કે સંખ્યા કેટલી છે? પેલા તત્વ લખી લઈએ, તત્વ બે જ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન। આખા સમીકરણની અંદર બે તત્વ છે, એક છે હાઇડ્રોજન, બીજો ઓક્સિજન। હવે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા, પ્રક્રિયકો એટલે આની વાત થઈ કે આમાં પરમાણુની સંખ્યા કેટલી છે? તો પરમાણુ ટોટલ પ્રક્રિયકોમાં હાઇડ્રોજન, હાઇડ્રોજન કેટલા છે? બે, તો બે લખી નાખ્યા। એ જ પ્રક્રિયકોમાં ઓક્સિજન, તો ઓક્સિજન કેટલા છે? બે, તો બે લઈ ગયા અહીંયા। આ બાજુ નિપજોમાં પરમાણુની સંખ્યા લખી લે, નિપજમાં હાઇડ્રોજન કેટલા છે? બે, તો લખી નાખ્યા હાઇડ્રોજન નિપજમાં એની સંખ્યા બે। ઓક્સિજન અહીંયા કાંઈ નથી, કેટલા હોય? એક, એટલે ઓક્સિજનની નિપજમાં સંખ્યા કેટલી છે? એક। હવે જોઈ લ્યો અહીંયા આખે આખું આમ સળંગ જોશી આપને કે હાઇડ્રોજનમાં પ્રક્રિયકોમાં ને નિપજમાં બે સંખ્યા કેવી છે? સમાન, બે બે। અહીંયા જો ઓક્સિજનની સંખ્યા, પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા છે? બે, નિપજમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? એક। એટલે કે આ સમીકરણ છે એ કેવું છે? અસંતુલિત। કેવું છે? અસંતુલિત। સરખા સંખ્યા આવે જો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકોમાં નિપજમાં સમાન હોત, ઓક્સિજનની સંખ્યા એ પ્રક્રિયક નિપજમાં સમાન હોત તો એને સંતુલિત કહેવાય। હવે આ સમીકરણ અસંતુલિત છે,
तो आवा असंतुलित समीकरण ने अपने संतुलित करता शीखवानुं छे। बीजुं समीकरण उदाहरण में जोई लई, तत्व आमां एक छे ZN, एक छे H, एक छे S अने बीजो छे O, चार तत्व छे ZN, H, S अने O। હવે પ્રક્રિયકોમાં રહેલ અહીંયા ટૂંકાવ્યું છે, અહીંયા પ્રક્રિયકોમાં પરમાણુ સંખ્યા એમ જ વાંચજો તમે, આ પ્રક્રિયકોમાં રહેલ પરમાણુની સંખ્યા, પ્રક્રિયકો એટલે આ પ્રક્રિયાની નિશાની ડાબી બાજુ આવે એ બધાય, આ બધાયને પ્રક્રિયક કહેવાય, આ બધી નિપજ। તો પ્રક્રિયામાં રહેલ પરમાણુઓની સંખ્યા, તો ZN પહેલા જતા જાય, ZN કેટલા છે, એક હાઇડ્રોજન, આમ એમ જ જોઈ લો, જો ZN અહીંયા પ્રક્રિયકોમાં એક છે, આ બાજુ નિપજમાં ZN ની સંખ્યા કેટલી છે, એક। હવે હાઇડ્રોજનનું, હાઇડ્રોજન અહીંયા બે છે પ્રક્રિયકોમાં, અહીંયા હાઇડ્રોજન નિપજમાં કેટલા છે, બે। પછી સલ્ફર S, S ની સંખ્યા અહીંયા કાઇનો કેટલા હોય, એક, પ્રક્રિયકોમાં એના પરમાણુની સંખ્યા એક છે, અહીંયા નિપજમાં કેટલા છે, એક। ઓક્સિજન, ઓક્સિજન ચાર, અહીંયા ઓ ફોર છે એટલે ઓક્સિજન અહીંયા કેટલા છે, ચાર। આ સમીકરણ છે એમાં ZN પ્રક્રિયકોમાં નિપજમાં એક એક છે, H પ્રક્રિયકોમાં બે નિપજમાં બે, સલ્ફર પ્રક્રિયકોમાં એક નિપજમાં એક, ઓક્સિજનમાં પ્રક્રિયકોમાં ચાર નિપજમાં કેટલા, ચાર। તો અહીંયા તત્વમાં રહેલ પરમાણુઓની સંખ્યા પ્રક્રિયક અને નિપજમાં એક સમાન છે, એક સમાન છે, તો આ સમીકરણને કેવું કહેવાય, સંતુલિત, કેવું કહેવાય, સંતુલિત। તમારે બે ચેક કરવાના, પ્રક્રિયકોમાં રહેલ પરમાણુની સંખ્યા, નિપજમાં રહેલ પરમાણુની સંખ્યા, જેટલા જેટલા તત્વો હોય જો એ બંને સમાન આવે તો સંતુલિત, જો ન હોય, જે પહેલામાં જોયું પહેલું ઉદાહરણ આપણે કે અહીંયા બે અલગ અલગ છે, જો એ અલગ અલગ આવે તો એને કેવું સંતુલન કહેવાય, અસંતુલિત સમીકરણ કહેવાય, કેવું સમીકરણ કહેવાય, અસંતુલિત સમીકરણ। તો આવા જ અસંતુલિત સમીકરણને આપણે સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરતા શીખશું। હવે એક સમીકરણ લઈ લે આપણે સોપાન પહેલું, કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા, સૌ પ્રથમ દરેક સૂત્રને એક ખાનું બનાવો જેથી ખાનાની અંદર ફેરફાર ન થાય। અહીંયા એક આપણે સમીકરણ લીધું છે, એ સમીકરણ પહેલેથી જ અસંતુલિત છે, કેમ કે આપણે અસંતુલિતને જ કેવું કરવાનું છે, સંતુલિત, અસંતુલિત તો છે જ, Fe પ્લસ H2O, Fe3O4 પ્લસ H2, આ સમીકરણ આ ખબર છે આપણે અસંતુલિત છે ને એને સંતુલિત કરવાનું છે। તો પહેલા સોપાન મુજબ કે પહેલું સ્ટેપ તમારે શું કરવાનું છે, કે જે કાંઈ સૂત્ર આપ્યું છે એ સૂત્રને ફરતે બધે ખાનું બનાવી દો, એટલે આ એફીમાં ખાનું બનાવ્યું, H2O ખાનું, Fe3O4, H2 બધાને એક ખાનાની અંદર લખી નાખો, પહેલાં કાં લખીને ખાનું કરી નાખો। આ પહેલું સ્ટેપ, કે જે સમીકરણ આપ્યું હોય એ સમીકરણને એક ખાનાની અંદર લખી નાખો, એવું શું કામ, કે તત્વના સૂત્રની અંદર કાંઈ ફેરફાર થતો નથી, તમે બેલેન્સ કરવા માટે જે કાંઈ ફેરફાર કરો એ બહારથી થશે, ખાનાની અંદર કોઈ ફેરફાર નહીં થાય, કેમ કે એના સૂત્ર જે છે એ જ રહે, હાઇડ્રોજન H2 છે તો H2 જ રહે, હાઇડ્રોજનનું સૂત્ર ન બદલી જાય, એટલે એ તત્વમાં જે કાંઈ ફેરફાર થશે એ બધાય બહારથી થશે, એટલે પહેલાં ખાનું કટ રાખવાનું। હવે અહીંયા જેમ આપણે જોયું હતું ઉદાહરણમાં એમ જ, અહીંયા તત્વ, પ્રક્રિયામાં રહેલ પરમાણુની સંખ્યા, નિપજમાં રહેલ પરમાણુની સંખ્યા જોઈ લેશે, પ્રક્રિયકો એટલે આ બેનો સમાવેશ પ્રક્રિયકોમાં થાય, નિપજ એટલે આ બંનેનો સમાવેશ શેમાં થાય છે, નિપજમાં, એ તમે જોઈ લીધું કે ડાબી બાજુ હોય ને પ્રક્રિયક કહેવાય, જમણી બાજુ હોય ને નિપજ કહેવાય। પેલા આખા સમીકરણની અંદર કેટલા તત્વ જે લખી લઈ, એક છે Fe, બીજું છે H અને ત્રીજું છે O, આ સિવાય એક ચોથું તત્વ છે નહીં। તો પેલા Fe-ના જોઈ લઈએ આપણે કેટલી સંખ્યા છે પરમાણુની, Fe-ની પ્રક્રિયકોમાં, પેલા આ બાજુ પ્રક્રિયકોમાં Fe પ્રક્રિયકોમાં કેટલા છે, એક। હવે Fe-ની સંખ્યા નિપજમાં જોઈ લઈએ, નિપજ એટલે આ એરાની જમણી બાજુ, Fe કેટલા છે, ત્રણ, તો અહીંયા લખ્યા Fe પ્રક્રિયકોમાં એક છે, નિપજમાં ત્રણ છે। હાઇડ્રોજન જોઈ લઈ, હાઇડ્રોજન અહીંયા કેટલા છે, બે,
નિપજમાં કેટલા છે? બે. લખી નાખ્યા બે બે. હાઇડ્રોજનમાં ઓક્સિજન કાંઈ ન હોય તો અહીંયા કેટલા હોય? એક. ઓક્સિજન એક છે, અહીંયા ઓક્સિજન ઓ ફોર કેટલા છે? ઓક્સિજન ચાર છે. જોઈ લ્યો, એફી એક ત્રણ અનબેલેન્સ, હાઇડ્રોજન બે બે, આ એક ચાર અનબેલેન્સ. એટલે આ સમીકરણમાં તત્વમાં રહેલ પરમાણુની સંખ્યા કેવી છે? અનબેલેન્સ. એટલે આખું સમીકરણ અસંતુલિત છે, એને સંતુલિત કરશે. આ બીજું સ્ટેપ કોષ્ટક બનાવો. પહેલે ખાનામાં લખી નાખવાના બધા તત્વોમાં રહેલ પરમાણુની સંખ્યા લખવાની. લખાઈ ગઈ, ખબર પડી ગઈ. જો અહીંયા સમાન આવત, એક એક બે બે ચાર ચાર, તો સંતુલિત થાત, પણ એવું નથી. લખાઈ ગયું, સમજાઈ ગયું આ બધું. પછી આગળ સોપાન બે પૂરું, સોપાન ત્રણ. હવે સમતોલનની શરૂઆત સૌથી વધુ પરમાણુ ધરાવતા તત્વથી કરશું. શરૂઆત ક્યાંથી કરશું? આપની પાસે તત્વ ત્રણ છે, એફી એચ અને ઓ. તો આપણે પહેલા કોને સંતુલિત કરશું, એફી એચ કે ઓ ને? તો કોને સંતુલિત કરવાના છે પહેલા? કે જેના પરમાણુની સંખ્યા વધુ હોય એને. અહીંયા જુઓ, એફી એક ત્રણ, એચ બે બે, ઓ એક ચાર. તો કોના પરમાણુની સંખ્યા વધુ છે? ઓક્સિજનની. કેટલા છે? ચાર. બધાથી મોટી સંખ્યા એ જ છે. તો આપણે સૌ પ્રથમ કોને સંતુલિત કરશું? ઓક્સિજનને. સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિજનને કરશી, પછી એફીને કરશી, પછી એચને કરશી, એમ ફેરફાર કરતા જશે. પહેલાં ઓને બેલેન્સ કરશી આપણે. સૌથી વધુ સંખ્યા એની જ છે એટલે ચાર. એને બેલેન્સ કરી નાખીએ આપણે, ઓક્સિજનને બેલેન્સ કરી પહેલાં. તો અહીંયા સૂત્રમાં જુઓ ઓક્સિજનમાં કેટલો ફેરફાર છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? એક છે. કેટલા છે? એક. કાંઈ ન હોય તો આ બાજુ ઓક્સિજન કેટલા છે? ચાર. આ બાજુ ઓક્સિજનનું એક છે, આ બાજુ ઓક્સિજન ચાર છે. તો એનો મતલબ એવો થયો કે આને બેલેન્સ કરવા માટે આપણે કેટલાથી ગુણવા પડે? ચારથી. તો ચાર એકુ ચાર, તો બે બાજુ સરખા થઈ જાય. આ બાજુ પ્રક્રિયકો છે, આ બાજુ નિપજ છે. નિપજમાં ઓક્સિજનની સંખ્યા ચાર છે, પ્રક્રિયકમાં એક જ છે. તો સંખ્યા સરખી કરવા માટે ઓક્સિજનની આને કેટલાથી ગુણવા પડશે? ચારથી. કેટલાથી ગુણવા પડશે? ચારથી. તો ચાર એકુ ચાર, તો બે બાજુ સરખા થઈ જાય. એટલે આમાં રહેલ ઓક્સિજનને આપણે ચારથી ગુણવા પડશે. કેટલાથી ગુણવા પડશે? ચારથી. ચારથી ગુણવા માટે પહેલાં જ કીધું હતું કે પ્રક્રિયકની ફરતે એક બોક્સ બનાવી લેવાનું, એની બહાર ફેરફાર ન થાય. આપણે પ્રક્રિયકમાં રહેલ ઓક્સિજનને ગુણવાનો છે, એટલે અહીંયા કાંઈ ફેરફાર નહીં થાય એચ ટુ ઓમાં. પણ એ ખાનાની બહાર ચાર લખાશે, અહીંયા ચાર લખવાનું. કેમ કે આ બાજુ તો ઓક્સિજનની સંખ્યા ચાર છે જ, અહીંયા ચાર કરવા માટે ખાનાની અંદર નહીં, ક્યાં લખાશે? બહાર. ચાર લખાશે અહીંયા. સોપાન ચાર. એના પછી હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરશું. હવે જો ઓક્સિજન અહીંયા થઈ ગયા સંતુલ, ઓ ચાર થઈ ગયા, અહીંયા ઓ ચાર થઈ ગયા. પણ શું થયું? અહીંયા આપણે ઓક્સિજનને સરખા કરવા ગયા, ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરી ચાર. તો એ ચાર છે એ હાઇડ્રોજન નહીં ગુણે, તો અહીંયા હાઇડ્રોજન ચાર દૂ આઠ થઈ ગયા, અને ઓક્સિજન ચાર એકુ ચાર. તો ઓક્સિજન સરખા કર્યા એમાં હાઇડ્રોજન એ બદલી ગયા, કેમ કે હાઇડ્રોજન યા બે છે. તો ચાર દૂ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? આઠ, અને ઓક્સિજન ચાર એકુ ચાર. તો ઓક્સિજન સરખા થઈ ગયા, હાઇડ્રોજન બદલી ગયા. હાઇડ્રોજન આ બાજુ આઠ થઈ ગયા, આ બાજુ બે છે. અહીંયા જોઈ લઈએ આપણે, હાઇડ્રોજન આમ થઈ ગયા ચાર દૂ આઠ પ્રક્રિયકોમાં. આ બાજુ નિપજમાં હાઇડ્રોજન છે બે. કેટલા છે? બે. તો અહીંયા આપણે આઠ લેવા છે. કેટલા લેવા છે? આઠ. તો બેની સંખ્યા બેલેન્સ થાય, તો આને આપણે કેટલાથી ગુણવું પડે? ચારથી ગુણવું પડે. કેટલાથી ગુણવું પડે? ચારથી. ચાર દૂ આઠ. તો હાઇડ્રોજન બે બાજુ સરખા થઈ જાય. અહીંયા હાઇડ્રોજન આઠ થઈ જાય, અહીંયા આઠ થઈ જાય, થઈ ગયા બે. ચારથી ગુણવું પડે. કઈ બાજુ? નિપજ બાજુ. પણ મેં પહેલાં જ કીધું એમ કે એને બોક્સમાં જ રાખવાના છે, એટલે હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટે આમાં કાંઈ ફેરફાર નથી. એમનમ અહીંયા એચ ટુ ઓ ફોર, એ એમનમ એફી થ્રી ઓ ફોર. આ હાઇડ્રોજન નિપજ બાજુ કેટલાથી ગુણવા પડે? ચારથી. એટલે હાઇડ્રોજન નિપજ બાજુ કેટલાથી ગુણ્યા? ચારથી. બોક્સની બહાર લખ્યા. હવે હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા છે.
હવે આયનના પરમાણુને સંતુલિત કરશે. હવે આવ્યો એફઈ નો વારો, એફઈ ને સંતુલિત કરશે. તો જોઈ લ્યો અહીંયા એફઈ તમે જોશો એટલે હવે તો તમને સમજાશે થોડું થોડું કે એફઈ પ્રક્રિયકોમાં એફઈ ની સંખ્યા ત્રણ છે. કેટલા છે? ત્રણ, એફઈ થ્રી છે ને. અને નિપજમાં, નિપજમાં આવી જાઓ, નિપજમાં એની સંખ્યા કેટલી છે? આયન, સોરી, આપણે આને સંતુલિત કર, આયનના પરમાણુ સંતુલિત, એફઈ ની સંખ્યા અહીંયા ત્રણ છે. પેલા કેટલી છે? ત્રણ, ઉપરથી જોઈ સોપાન ચાર. અને આ બાજુ એફઈ ની સંખ્યા છે, નિપજ બાજુ એફઈ થ્રી. કેટલી છે? એફઈ થ્રી. તો અહીંયા એક છે, અહીંયા ત્રણ છે, તો આને કેટલાથી ગુણવા પડશે? ત્રણ થી. એટલે પ્રક્રિયકોમાં રહેલ એફઈ ને કેટલાથી ગુણાશે? ત્રણ થી. તો પ્રક્રિયકોમાં રહેલ એફઈ ને ત્રણ થી ગુણવા, ત્રણ બારે લખવાના, ખાનાની બાર ત્રણ, એફઈ થ્રી. બાકી આમાં કાંઈ ફેરફાર નથી, એમનેમ લખી નાખ્યું. આમાંય કાંઈ ફેરફાર, એમનેમ, આ એમનેમ લખી નાખ્યું. હવે આમાં ત્રણે ત્રણ તત્વો આપણે સંતુલિત થઈ ગયા. પહેલા આપણે ઓક્સિજન કર્યા, હાઇડ્રોજન, અને પછી કર્યા આયન. ત્રણે ત્રણ તત્વ સંતુલિત કર્યા હતા, ત્રણ જ તત્વ. તો આખે આખું આ સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત. હવે સોપાન નંબર છ, અંતમાં ખરાઈ કરવા માટે સમીકરણને બંને તરફ રહેલ દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરશે. દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરશે, દરેક બે બાજુ. અહીંયા એફઈ થ્રી, અહીંયા એફઈ થ્રી થઈ ગયા ત્રણ ત્રણ સરખા. હાઇડ્રોજન ચાર દુ આઠ, અહીંયા હાઇડ્રોજન ચાર દુ આઠ થઈ ગયા સરખા. ઓક્સિજન આ ચાર આને ગુણે, ચાર એકુ ચાર, અહીંયા ઓ ફોર થઈ ગયા ઓક્સિજન એ સરખા. આ પદ્ધતિને કહેવાય હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. શું કહેવાય? હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. પણ હજી કાલ સમજાયું હતું એમ કે જો આ રાસાયણિક પ્રક્રિયાના સમીકરણને માહિતી સભર બનાવવા માટે પ્રક્રિયકોને નિપજને તેમની ભૌતિક અવસ્થામાં લખશું. એટલે પ્રક્રિયકો નિપજને શેમાં દર્શાવશે? ભૌતિક અવસ્થામાં. અવસ્થા મેં કાલ તમને સમજાવ્યું હતું, ઘન અવસ્થા સોલિડ એસ લખાય, પ્રવાહી લિક્વિડ એલ, ગેસ જી વાયુ સ્વરૂપે હોય તો, અને એક્વાયરિયસ જલીય દ્રાવણ હોય તો. તો અહીંયા આપને એફઈ એટલે કે આયન ઘન સ્વરૂપે, લોખંડ ઘન સ્વરૂપે મળે એટલે અહીંયા લખશી એસ. શું લખશી? એસ. હાઇડ્રોજન ઓક્સિજન બે ગેસ છે વાયુ સ્વરૂપે એટલે અહીંયા લખશી જી. અહીંયા એફઈ થ્રી ઓ ફોર એટલે લોખંડ સાથે ઓક્સિજન જોડાયું એનું સ્વરૂપે કેવું હોય? સોલિડ ઘન એટલે અહીંયા શું લખશી? એસ. અહીંયા હાઇડ્રોજન ગેસ સ્વરૂપ એટલે અહીંયા શું લખશી? જી. આ આખું સમીકરણ સંતુલિત કર્યું એટલે આવું સમીકરણ હતું પહેલાં એ સંતુલિત થઈને આવું બન્યું. એફઈ એચ ટુ ઓ, એફઈ થ્રી ઓ ફોર એચ ટુ, એમાંથી આવું સમીકરણ બન્યું આખું. પાછું જોઈ લઈએ આપણે સમીકરણમાં કેટલા કેટલા ફેરફાર કર્યા છે પહેલેથી. આપણે પહેલો ફેરફાર આ સમીકરણ હતું કે જેની સંખ્યા તત્વમાં રહેલ પરમાણુની સંખ્યા જેમાં વધુ હોય, તત્વમાં રહેલ પરમાણુની સંખ્યા જેમાં વધુ હોય એ તત્વથી ચાલુ કરશે આપણે. તો એ તત્વ કયું હતું? ઓક્સિજન. ઓક્સિજન એવું છે કે એમાં રહેલ પરમાણુની સંખ્યા કેટલી છે? ચાર. તો પહેલો ફેરફાર કર્યો આપણે ઓક્સિજનમાં. અહીંયા ઓક્સિજન એક છે, અહીંયા ઓક્સિજન ચાર છે. તો પ્રક્રિયકોમાં ઓક્સિજનને કેટલાથી ગુણાવવા પડે? ચારથી. એટલે આ પહેલો ફેરફાર ચાર આવ્યા ઓક્સિજન માટે. હવે ચાર આવ્યાથી આને હાઇડ્રોજન નહીં ગુણે, ઓક્સિજન નહીં ગુણે, તો અહીંયા હાઇડ્રોજન ચાર દુ આઠ થઈ ગયા. બીજો ફેરફાર હાઇડ્રોજનને સંતુલિત કરશે. તો હાઇડ્રોજન આ બાજુ આઠ હતા, આ બાજુ આઠ લેવા માટે બીજો ફેરફાર કર્યો, અહીંયા ચાર લઈ આવ્યા. અહીંયા પહેલા ચાર લઈ આવ્યા હતા ઓક્સિજન સરખા કરવા, પછી ચાર લઈ આવ્યા હાઇડ્રોજન સરખા કરવા માટે. હવે આયનની વારી. તો આયન અહીંયા એક હતો, અહીંયા કેટલા હતા? એફઈ થ્રી, ત્રણ હતા. તો અહીંયા ત્રણ કરવા માટે આ બીજો ફેરફાર, ત્રીજો ફેરફાર ત્રણ કર્યા. એટલે આખા સમીકરણની અંદર ત્રણ ફેરફાર થયા. પહેલા ઓક્સિજનના પરમાણુ સરખા કરવાને ચારથી ગુણ્યા, હાઇડ્રોજનના પરમાણુ સરખા કરવા આને ચારથી ગુણ્યા, અને આયનના પરમાણુ સરખા કરવા માટે આને ત્રણથી ગુણ્યા. એમ થઈને સમીકરણ સંતુલિત થયું અને પછી એને ભૌતિક અવસ્થામાં એને દર્શાવ્યું. આ સમીકરણ સંતુલિત કરવું, આ સમીકરણ સંતુલિત કરવાનો અભ્યાસ ઘરેથી બે વાર કરવાનો છે તમારે ખાસ. અને બીજા સમીકરણો ઉદાહરણ સ્વરૂપે હું હોમવર્કમાં આપીશ, એ તમારે સંતુલિત કરતા શીખવાના છે. આને આ આમ નમ સ્ટેપ બાય સ્ટેપ સોપાન વાઇઝ તમારે જોતું જવાનું.
बाकी पछी हवे पछीना वीडियो में जोशी। आभार।